નમસ્કાર. ધોરણ 2 વિષય ગણિત ગમ્મત 9. તેમાં અગાઉ આપણે 2 ભાગ જોયા હતા. આજે ભાગ 3, પાના નંબર 71 પર જુઓ. કોષ્ટક આપ્યું છે, તેમાં જુઓ શું આપ્યું છે. નીચે ચિત્ર આપી છે, મને સૌથી વધુ ગમે. શું ગમે? બાજુમાં કયા મહિનામાં તે આવે છે? તો તમને શું ગમે સૌથી વધારે, કયું ફળ ગમે તે આપણે અહીં લખીશું. દાખલા તરીકે તમને સૌથી વધુ શું ગમે? તો કેરી. શું ગમે? કેરી. કેરી કયા મહિનામાં આવે? તો અહીં 5મો મહિનો. કયો મહિનો આવશે? તો તમારે ગણવાનું અને લખવાનું. જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ અને મે. જોયું? નીચે શાકભાજી કયું ગમે? તમને સૌથી વધારે કયું શાકભાજી ગમે છે? તો અહીં જે તમને શાકભાજી વધારે ભાવતું હોય તે અહીં લખવાનું, અને સામે લખવાનું કે કયા મહિનામાં તે આવે. અત્યારે તમને શું ગાજર વધારે ગમતા હોય તો અહીં તે મહિનાનું નામ લખવાનું. બીજું નીચે ફૂલ. કયા ફૂલ તમને સૌથી વધારે ગમે? અને અહીં લખવાનું સૌથી વધારે ફૂલ કયા મહિનામાં આવે. તો ચોથા મહિનામાં સૌથી વધારે ફૂલ આવતા હોય તો અહીં લખવાનું ચૈત્ર મહિનો. નીચે તહેવારનું નામ. હવે 1, 2, 3, 4 અને 5 તો આપણે જોઈશું. તો અહીં સૌ પ્રથમ કારતક મહિનો, સોરી દિવાળી. તો દિવાળી કયા મહિનામાં આવે? તો કારતકમાં. પછી શું આવે? તો નીચે ઉત્તરાયણ લખીશું, તમને મનગમતા તહેવાર. તો ઉત્તરાયણ કયા મહિનામાં આવે એ પણ તમારે લખવાનું. તો ઉત્તરાયણ જાન્યુઆરી મહિનામાં. પછી હોળી. હોળી કયા મહિનામાં આવે? તો માર્ચ મહિનામાં. ગુજરાતી મહિનો ફાગણ. તેવી રીતના નીચે અહીં જુઓ રક્ષાબંધન. તમને રક્ષાબંધન સૌથી વધારે ગમતી હશે તો અહીં લખવાનું ઓગસ્ટ મહિનો. નીચે તો કયો તહેવાર સૌથી વધુ ગમે? નવરાત્રિ. તો નવરાત્રિ કયા મહિનામાં આવે? તો આસો મહિનો. તો આપણે સૌ પ્રથમ તહેવાર જોઈશું. તો દરેક વિદ્યાર્થીને તહેવારના ગુજરાતી, વિક્રમ સંવત એટલે ગુજરાતી અને ઈસવીસન એટલે અંગ્રેજી, આ 12 મહિનાના નામ તમને આવડતા હોવા જોઈએ. તો આપણે અહીં 12 મહિનાના નામ બોલીશું. વિક્રમ સંવત. વિક્રમ સંવત એટલે ગુજરાતી મહિના. તો કયો આવશે? કારતક. પહેલો મહિનો કારતક. કારતક માક્ષર પોષ મહા ફાગણ ચૈત્ર વૈશાખ જેઠ અષાઢ શ્રાવણ ભાદરવો આસો. કેટલા થયા? 12 મહિના. તો જુઓ સૌથી છેલ્લા કયો મહિનો આવ્યો? તો આસો. આસો મહિનો મા નવરાત્રિનો તહેવાર. અને પહેલો મહિનો કારતક. તો આવી રીતના તમને ગુજરાતી 12 મહિનાના નામ આવડવા જોઈએ.
તેવી જ રીતના અંગ્રેજી મહિના, તો અંગ્રેજી મહિના નામ પણ તમને આવડવા જોઈએ. ઈસવીસન પ્રમાણે કૌંસમાં અંગ્રેજી લખવાનું, ઈસવીસન પ્રમાણે અંગ્રેજી મહિનાના નામ. તો અંગ્રેજી મહિના પણ 12 હોય તો આપણે લખીશું અને તૈયાર કરીશું કે પહેલો મહિનો જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ, એપ્રિલ, મે, જૂન, જુલાઈ, ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર, નવેમ્બર ને ડિસેમ્બર. સૌથી છેલ્લો કયો મહિનો? ડિસેમ્બર. પહેલો મહિનો જાન્યુઆરી, બીજો મહિનો ફેબ્રુઆરી. આ રીતના તમારે 12 મહિનાના નામ આવડતા હોવા જોઈએ. બીજું, તો અઠવાડિયું કોને કહેવાય? તો સોમવારથી રવિવાર સુધીના દિવસને શું કહેવાય? અઠવાડિયું. અને પખવાડિયું, હવે જુઓ, 15 દિવસ ને એક મહિનામાં 30 દિવસ હોય, કેટલા હોય? 30. તો 15 દિવસે પખવાડિયું બદલાય. તો જુઓ, પહેલા આવશે, દાખલા તરીકે આપણે આસો મહિનો, તો પહેલા 15 દિવસને સુદ લખાય. એકમ સુદ, એકમ બીજ, એકમ ત્રીજ, એકમ ચોથ, એકમ પાંચમ, એકમ ષઠ, એ રીતના છેલ્લા પૂનમ આવે. શું આવે? પૂનમ. તેવી જ રીતના બીજા પખવાડિયું એટલે કે અંધાર્યું, આપણા દાદી કે દાદી દાદાને જોડે બેસી અને પૂછીશું તો ખબર પડશે કે વદ અને સુદ, અજવાળ્યું અને અંધાર્યું. આ તમારા મમ્મી પપ્પા અથવા તો દાદા દાદી જોડે બેસી અને શીખી લેવાનું કે વદ ક્યારે આવે અને સુદ ક્યારે આવે. જ્યારે મહિનાના પહેલા 15 દિવસ હોય ત્યારે સુદ એટલે કે અજવાળ્યું, અને મહિનાના બીજા 15 દિવસ તેનેમાં વદ આવે. એ વદમાં જુઓ, એકમ વદ આવે. શું આવે? વદ. પછી એકમ બીજ, એક ત્રીજ, ચોથ, પાંચમ, આ પાછળ વદ લખાય. અને છેલ્લા 15 દિવસ થાય એટલે શું આવે? અમાસ. અમાસ એટલે કે અંધાર્યું. તેવી જ રીતના આપણને 12 મહિનાના નામ અંગ્રેજીમાં, ગુજરાતીમાં પખવાડિયું, અઠવાડિયાના નામ. બીજું, એક વર્ષના મહિના તો 12 તમને ખબર પડી, પરંતુ એક મહિનાના દિવસો કેટલા હોય? 365. તેવી જ રીતે એક વર્ષના મહિના, એક વર્ષના મહિના કેટલા હોય? 12. એક ઋતુના મહિના, ઋતુ, હવે જુઓ, સૌ પ્રથમ છેલ્લા કયો મહિનો આવે? તો સૌથી પહેલા નવેમ્બર, સૌથી છેલ્લા નવેમ્બર. નવેમ્બર પછી શું ચાલુ થાય? ડિસેમ્બર. શું ચાલુ થાય? ડિસેમ્બર. તો આપણે જોઈએ શિયાળામાં ગુજરાતી કયા કયા મહિનામાં આવે? તો કારતક, માસર, પોષ અને મા. ત્યારે કઈ ઋતુ ચાલુ થાય? શિયાળો. કઈ ચાલુ થાય? શિયાળો. તેવી જ રીતના પછીની ઋતુ ઉનાળો. શું આવશે? ઉનાળો. ઉનાળામાં પણ 4 મહિના, ફાગણ, ચૈત્ર, વૈશાખ ને જેઠ. જોઈ, હવે શિયાળો અને ઉનાળો, હજી 4 મહિના બાકી રહ્યા ને. તો શિયાળો, ઉનાળો અને પછી કઈ ઋતુ આવશે? તો
ચોમાસું. ચોમાસું કોને કહેવાય? વરસાદ પડે. તો અષાઢ, શ્રાવણ, ભાદરવો અને આસો, આમ એક ઋતુના ચાર મહિના. તો એક વર્ષના 12 મહિના થાય. હવે પાના નંબર 72 પર જુઓ. કોઈ પણ એક તહેવારનું દ્રશ્ય અહીં દોરો. અહીં ચિત્ર દોરવાનું છે. શું દોરવાનું છે? ચિત્ર. તમને વધારે ગમતા હોય તેવા તહેવારનું નામ લખી અને ચિત્ર દોરવાનું. તમને પતંગ ગમતો હોય તો ઉત્તરાયણ દોરવાની, હોળી ગમતી હોય તો પિચકારી દોરવાની, પિચકારી મારતો છોકરો, એવી રીતના અહીં ચિત્ર દોરવાનું. હવે હું તમને હોમવર્ક આપું. તો તમારે હોમવર્કમાં ગુજરાતી મહિના અને અંગ્રેજી મહિનાના નામ નોટમાં સુંદર અક્ષરે લખી અને તૈયાર કરવાના. અસ્તુ.